મોરબીના બે યુવાન સાથે નાઇટ સ્ટેના નામે રાજકોટમાં હની ટ્રેપ યુવતીઓના ફોટા મૂકી મહિલાએ મધલાડમાં લપેટ્યા. રાજકોટ બોલાવી પોલીસ કેસની ધમકી આપી 2 લાખ માંગ્યા, 26,500 પડાવી લીધા. રાજકોટ પોલીસે હની ટ્રેપની ઘટનામાં 3 શખ્સને ઝડપી લીધા છે, જ્યારે મહિલા આરોપીની શોધખોળ શરૂ કરી દીધી છે. મેંદરડાના વતની અને હાલમાં મોરબીની મધુવન સોસાયટીમાં રહેતા તથા કન્ટેનર ફ્યુમિકેશનનું કામ કરતા દીપક સંજયભાઈ ઉંમર વર્ષ 21 એ કુકાવડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદમાં આરોપી તરીકે ભગવતીપરાના વિજયબાબુ ઉર્ફે નાગરાજ ગરચર, વાણિયાવાડીના ગુણવંત રાજુ મકવાણા, તેની પત્ની દિવ્યા ઉર્ફે કાજલ મકવાણા, ભગવતીપરાના અશોક કોળીના નામ આપ્યા હતા. દીપક ગાજીપરાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે તેને એક મિત્ર મારફત કાજલ નામની યુવતીનો મોબાઈલ નંબર આવ્યો હતો. તે નંબર પર ફોન કરતા કાજલે એક નાઇટ માટે છોકરીના રૂપિયા 10,000 કહ્યા હતા. કાજલે વિડીયો કોલ પર વાતચીત કર્યા બાદ છોકરીના ફોટો પણ મોકલ્યા હતા. છોકરી બેડી ગામ નજીકથી મળશે તેવી વાત કરી હતી. રેલવે ફાટક નજીક કાજલે કાર ઊભી રખાવી હતી. છોકરી હમણાં આવી જશે તેમ કહેતા થોડી વાર માટે ત્યાં ઊભા રહ્યા હતા. અશોક કોળી બાઇક પર કાજલને બેસાડીને રવાના થઈ ગયો હતો, જ્યારે અન્ય બે આરોપીએ દીપક અને શૈલેષને ધમકાવી ખિસ્સામાંથી રૂપિયા 6,500 કાઢી લીધા હતા. આ રકમની વ્યવસ્થા કરવા માટે શૈલેષને તેની કાર સાથે રવાના કરી બંને આરોપી દીપકને બાઇકમાં વચ્ચે બેસાડી હડમતિયા તરફ લઈ જઈ ત્યાં ગોંધી રાખી મારકૂટ કરી હતી. એટલું જ નહીં, કુવાડવા નજીક એટીએમમાંથી દીપક પાસેથી રૂપિયા 10,000 ઉપાડાવી તે પણ લઈ લીધા હતા. મોરબીના મહેન્દ્રનગરમાં રહેતા કૌશિક પાલરિયા નામના યુવકને વર્ષ 2019માં ધરતી રાઠોડ નામની યુવતીએ રાજકોટ બોલાવી કેસમાં ફિટ કરાવી દેવાનું કહી ધરતી સહિત 5 શખ્સે 2 મોબાઈલ, રોકડ અને સોનાનો ચેઇન સહિત કુલ 96,000ની મતાની લૂંટ લીધી હતી. આ અંગે તાત્કાલિક સમયે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે આ મામલામાં વિજય નગાજણ ગરચર અને ગુણવંત રાજુ મકવાણા સહિતની 5ની ધરપકડ કરી હતી. 2 વર્ષ પૂર્વે હની ટ્રપ ગોઠવનાર વિજય અને ગુણવંતે ફરીથી મોરબી નાની એક યુવકને ટાર્ગેટ કર્યો હતો. કે જે ફરિયાદી છે દીપ કરીને, એ ફરિયાદીને કોઈ જગ્યાએથી એના મિત્ર સર્કલમાંથી એક નંબર મળ્યો કે આ નંબર ઉપર કોલ કરો. એ નંબર ઉપર કોલ કરવા પછી એને લલચાવવામાં આવ્યો કે આ જગ્યાએ તમે આવો, કુવાડવા વિસ્તારમાં. એ જગ્યાએ ગયા પછી ગાડી થોડી આગળ, મારી એક બીજી બેન પડી છે એને બેસાડવાની છે એમ કરીને ગાડી આગળ લઈ ગયા. પછી 3 છોકરાઓ આવ્યા આરોપીઓ. આરોપીનું નામ છે વિજય બાબુભાઈ, ગુણવંતભાઈ રાજુભાઈ મકવાણા અને અશોક કોળી. અને જે છોકરી હતી આમાં એની સાથે ઇન્વોલ્વ, એનું નામ દિવ્યા, જે આ ગુણવંતભાઈ મકવાણાની વાઇફ છે. એ આરોપીઓએ પછી અમને પહેલાં તો 10,000 રૂપિયા એટ એ ટાઈમ લઈ લીધા. ત્યાર પછી કીધું કે હવે 2 લાખ રૂપિયા આપશો તો જ તમને જવા દઈશું. અહીંયા તમે છોકરી સાથે ફરો છો, રાત્રે ફરો છો, એ પ્રકારના એમની સાથે વર્તન કર્યું. પછી એમાંથી એક માણસને પૈસા લેવા માટે એટીએમમાં મોકલ્યા, બીજા 16,000 પણ પડાવી લીધા. ટોટલ 26,000 એટ એ ટાઈમ પડાવી લીધા. એ બાબતની ફરિયાદ મળતા વિશેષમાં તપાસ કરતા આ વિજય ગુણવંત એ અગાઉ પણ, એ બંને ભગવતીપુરાના રહેવાસી છે રાજકોટના, ફરિયાદી છે મોરબીનો છે, અગાઉ પણ આ પ્રકારની 5મા મહિનામાં બી ડિવિઝન વિસ્તારમાં આ પ્રકારની એમઓમાં પકડાયેલા છે. એમાં ગુનો પણ દાખલ થયો છે અને બીજી વાર પાછી આ જ પ્રકારની હની ટ્રેપના કેસમાં પકડાયા છે, જેમાં પોલીસે ગુનો દાખલ કરીને બધા આરોપીઓને અરેસ્ટ કરી લીધા છે. આ 5 મહિના દરમિયાન અમારા સુધી કોઈ ફરિયાદ નથી આવી, પણ મીડિયાના માધ્યમથી જો એમ કોઈ ફરિયાદ હજી વધારે આવે, કેમ કે 5મા મહિનામાં એમણે ગુનો કરેલો ત્યાર પછી છૂટીને આ પાછી આ જ એમઓ ચાલુ કરી છે. એટલે જો મીડિયાના માધ્યમથી આ આવે, વધારે ફરિયાદ આવે, તો અમે એમાં લઈ અને એની જે પણ લીગલી સ્ટ્રિક્ટ એક્શન લેવાના છે એ લઈ શકશું. અત્યારે અમે 4 પકડ્યા છે આરોપી. મેં કીધું એમ વિજય, ગુણવંત, અશોક અને દિવ્યા, જે ગુણવંતની વાઇફ છે. આ 4 આરોપી પકડ્યા છે. કદાચ હજી એકાદ આરોપી એમાં મને લાગે છે કે પકડવાનું બાકી છે. જોઈએ છીએ એમાં ઇન્ટ્રોગેશનમાં શું નીકળે છે. હિતેશ કુમાર રાઠોડનો રિપોર્ટ, રાજકોટ.